મુક્તિ થઈ છે, જેલ મુક્તિ થયા બાદ અત્યારે તો પાસ કન્વીનરોમાં, પાસના કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ એ જ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ જે રીતે અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવી રહ્યું છે, તેનું કહેવું છે કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહેશે ત્યાં સુધી આ લડત ચલાવીશું અને હજુ પણ આ લડતને વેગવંતુ બનાવીશું. આજે અલ્પેશ કથિરિયાની જયારે જેલ મુક્તિ થઈ છે ત્યારે સમગ્ર પાસના જે કન્વીનરો છે, પાસના જે આગેવાનો છે, પાસના જે કાર્યકરો છે, તેમનામાં ઉત્સાહનો માહોલ છે. અને અલ્પેશ કથિરિયા જ્યારે જેલ મુક્ત થયો છે ત્યારે સર્વપ્રથમ એનું નિવેદન બહાર આવ્યું છે કે શરીરમાં જ્યાં સુધી પ્રાણ રહેશે ત્યાં સુધી જે આંદોલન છે, આંદોલનને વેગવંતુ બનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. હું સાથે સાથે અત્યારે જે માહોલ છે ઉધના ત્રણ રસ્તા પાસેથી આ રેલી જ્યારે પસાર થઈ રહી છે ત્યારે હું માહોલ બતાવવા માંગીશ કે જે પાસના કાર્યકરો છે એમાં કઈ રીતનો ઉત્સાહ છે. અને સમગ્ર પાસના કાર્યકરો અત્યારે અલ્પેશને લઈને ઉત્સાહી બન્યા છે. અલ્પેશ પણ હવે આવી ચૂક્યો છે ત્યારે જે રેલી છે એ રેલીના સ્વરૂપને આપ જોઈ શકો છો કે કઈ રીતે કાર્યકરોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. અને બીજા પણ નિવેદનો જ્યારે સામે આવ્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે હવે આગામી દિવસોમાં જ્યારે અલ્પેશના હાથમાં જ્યારે સમગ્ર આંદોલનની કમાન સોંપવાની વાત થઈ રહી છે, હાર્દિક પોતે પણ એ વસ્તુ કબૂલી ચૂક્યો છે કે જો સમાજ અલ્પેશને કહેશે અને અલ્પેશ જો સુકાન સંભાળશે તો આજે આંદોલન છે અલ્પેશના નેજા હેઠળ લડવામાં પણ તેમને પણ વાંધો નહીં હોય. પાસના જે સુરતના કાર્યકરો છે, સુરતના કાર્યકરો પણ અત્યારે એવું ઈચ્છી રહ્યા છે કે આ સમગ્ર આંદોલન છે જે આંદોલન અલ્પેશના નેજા હેઠળ લડવામાં આવે. સુરતના જે કાર્યકરો છે એમણે જે ભૂતકાળ છે એની અંદર અલ્પેશને જોયો છે, અલ્પેશની નિર્ણય શક્તિને જોઈ છે, અલ્પેશના કાર્ય કરવાની પદ્ધતિને જોઈ છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક જે આંદોલનના કાર્યકરો છે આ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે કે કદાચ જો અલ્પેશ કમાન સોંપવામાં આવશે તો અલ્પેશ આ પાસનું જે આંદોલન છે, અનામત માટેનું જે આંદોલન છે તેને વેગવંતુ કરી શકશે. એને લઈને પણ આગામી દિવસોમાં જ્યારે સમગ્ર ગુજરાતની પાસની કોર કમિટીની બેઠક મળવાની છે તેના પર પણ સૌની મીટ મંડાયેલી છે. કારણ કે એની અંદર કદાચ જો નિર્ણય આવે કે અલ્પેશના સુખાન હેઠળ જો લડવાનું આવે તો કદાચ આ વસ્તુ શક્ય બની શકે એમ છે. જી અંકુર, બિલકુલ આનંદ, જે રીતે અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે સંકલ્પ યાત્રાના દ્રશ્યો છે. ખૂબ જ મોટી સંખ્યામાં પાસના કાર્યકરો, પાસના કન્વીનરો અલગ અલગ શહેરોમાંથી અત્યારે સુરત ખાતે ઉમટી પડ્યા છે. શું કહી રહ્યા છે? જેલ મુક્ત થયા છે અલ્પેશ કથિરિયા, તેમના નેતા છે, તેમનો છુટકારો થયો છે, શું કહેવું છે? જી, જે પ્રમાણે સુરતની અંદર સમગ્ર ગુજરાતમાંથી પાસના કન્વીનરો, પાસના કાર્યકરો અહીંયા એકઠા થયા છે તે સમગ્ર લોકોમાં જ્યારે આજે અલ્પેશની જેલ મુક્તિ થઈ છે ત્યારે એક નવા પ્રાણનો સંચાર થયો છે, નવા પ્રાણ ફૂંકાઈ રહ્યા છે. લોકો જે છે એ ઠેર ઠેર અલ્પેશનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા છે અને મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જે છે અત્યારે રસ્તા ઉપર છે, અલ્પેશનું સ્વાગત અનેરી રીતે જ કરી રહ્યા છે. આપને જે દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે સમગ્ર સંકલ્પ યાત્રાના દ્રશ્યો છે, જેને લઈને હાલ જો વાત કરવામાં આવે તો જે બહારથી આવેલા કન્વીનરો છે એ લોકો પણ કદાચ અલ્પેશની જેલ મુક્તિને લઈને એટલા ખુશ થયા છે કે જેને હવે જે આંદોલન છે આંદોલનના નવા વેગવંતા બનશે, નવા નવા પ્લાન ઘડવામાં આવશે અને સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવશે. જે પ્રમાણે મરાઠા આંદોલન આપવામાં આવ્યું છે, મરાઠા આંદોલન બાદ અનામત આપવામાં આવ્યું છે, મહારાષ્ટ્ર સરકારનો જે નિર્ણય છે એ નિર્ણયને લઈને પણ ગુજરાત સરકારને વિચારવા માટે કહેવામાં આવશે. અને ગુજરાત સરકાર આ પ્રત્યે વિચાર નહીં કરે તો આંદોલનને એક નવો દિશા આપવામાં આવશે એ રીતની પણ વાતો અત્યારે થઈ રહી છે. જે અંકુર, આનંદ, જે રીતે અત્યારે મોટી સંખ્યામાં પાસના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે, કેટલી સંખ્યામાં કાર્યકર્તાઓ છે અને ખાસ અત્યારે આ જે સંકલ્પ યાત્રા છે તે ક્યાંથી પસાર થઈ રહી છે અને આગળ તેનો રૂટ શું રહેશે? જી, અત્યારે જે સંકલ્પ યાત્રા છે તેની અંદર જે પાટીદાર યુવાનો જોડાયા છે, 1000થી વધુની સંખ્યામાં જોડાયા છે. ઉધના ત્રણ દરવાજા પાસેથી આજે રેલીને પરમિશન આપવામાં આવી છે. ત્યાં મોટી સંખ્યામાં હજી કાર્યકરો અલ્પેશની રાહ જોઈ રહ્યા છે. ત્યાં અલ્પેશનું સ્વાગત કર્યા બાદ આ રેલી જે છે એ ઉધના ત્રણ દરવાજાથી આગળ નીકળીને રેલી જે છે એ લાલ દરવાજા જશે, લાલ દરવાજાથી ઉમિયાધામ જશે, ઉમિયાધામથી આ રેલી માનગઢ ચોક આવશે. ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું સ્વાગત કર્યા બાદ ત્યાંથી
આ રેલી વરાછાના વિવિધ વિસ્તારોમાં ફરવાની છે. અત્યારે આ રેલી જે છે એ ટૂંક જ સમયની અંદર ઉધના ત્રણ દરવાજા પહોંચી જશે. જી અંકુર, બિલકુલ આનંદ, જે રીતે અલ્પેશ કથિરી આ જેલ મુક્ત થયો ત્યારબાદ નિવેદન આપ્યું કે આંદોલનને વધુ મજબૂત કરવામાં આવશે. હાર્દિક પટેલ આવે છે, તેણે પણ જે રીતે પત્રકારોને કહ્યું કે પોસ્ટર બોયમાં હવે અલ્પેશ કથિરિયા જ દેખાશે જો તેને આગેવાની સોંપવામાં આવશે. જે પાટીદારો દ્વારા, પાસના કાર્યકરો દ્વારા જે સૂચન કરવામાં આવશે અને અલ્પેશ કથિરિયાને આગેવાની આપવામાં આવશે તેવું એક સૂચક નિવેદન આપ્યું છે. જે સૂચક નિવેદન છે, કારણ કે હાર્દિકને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે ને, હવેની જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પર જે પ્રમાણેના આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર ચાલ્યો હતો, એ આક્ષેપો અને પ્રતિઆક્ષેપો બાદ દિનેશ ભાંભણિયા પણ જ્યારે એક વખત પાસને અલવિદા કહી ચૂક્યા હતા, ત્યારબાદ હવે જે ચહેરો બચે છે પાસ પાસે અલ્પેશનો છે. ને અલ્પેશના ચહેરા માટે એવું કહેવામાં આવે છે કે બિન રાજકીય રીતે આંદોલન જે છે અલ્પેશ ચલાવી શકે એમ છે. એને લઈને પાટીદારોના જે અગ્રણીઓ છે, જે આંદોલનકર્તાઓ છે, જે પાસ કન્વીનર છે, એ લોકોનું પણ કેવું એવું છે કે કમાન કદાચ અલ્પેશને સોંપવામાં આવે, એ માટે હાર્દિકની પણ તૈયારી દેખાઈ રહી છે. તેને સૂચક વાત જે હાર્દિકે આજે કરી છે તેને લઈને એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં કદાચ જે આંદોલન છે અલ્પેશના નેતૃત્વ હેઠળ આગળ વધે એવું લાગી રહ્યું છે. જે અંકુર, બિલકુલ આનંદ, જે રીતે અત્યારે સંકલ્પ યાત્રા આગળ વધી રહી છે, કહી શકાય કે અલ્પેશ કથિરિયા સુરતનું જે પાસ છે ત્યાંના એક કદાવર નેતા, એક જાણીતો ચહેરો હાર્દિક પટેલ બાદ કહી શકાય. જે રીતે આખો ઘટનાક્રમ રહ્યો, રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો, થોડીક તેમના વિશે જાણવા માંગીશું કે આખરે અલ્પેશ કથિરિયાની શખ્સિયત શું હતી. જે ચોક્કસપણે કહી શકાય કે અલ્પેશ કથિરિયાની જો વાત કરવામાં આવે તો જ્યારથી પાટીદાર આંદોલનની શરૂઆત થઈ ત્યારથી અલ્પેશ કથિરિયા હાર્દિક સાથે જોડાયેલો હતો. હાર્દિકના રાઇટ હેન્ડ જે કહેવામાં આવે, જમણા હાથ તરીકે અલ્પેશની ભૂમિકા હતી. એ સમગ્ર જે પાસની મિટિંગો થતી હતી ત્યારે અલ્પેશ એક પોતાની આગવી ઓળખ ઊભી કરતો હતો કે અલ્પેશ જે છે તમામ રણનીતિનો એક રણનીતિકાર કહેવાઈ રહ્યો હતો, કે પાસની જે પણ રણનીતિ બનાવવામાં આવતી હતી તેની અંદર અલ્પેશનો બહુ મોટો સિંહ ફાળો રહ્યો હતો. પરંતુ અલ્પેશ કથિરિયા જે છે ક્યાંક ને ક્યાંક નામ ઉપર આવતું ન હતું, પરંતુ જ્યારે અલ્પેશની ત્રણ વર્ષ બાદ રાજદ્રોહના કેસની અંદર અને જે હત્યાના પ્રયાસના જે કેસ લાગ્યા હતા એ કેસ બાદ અલ્પેશ કથિરિયા એકાએક લાઇમલાઇટમાં આવી ગયો છે. અને હવે ખરેખર જે હાર્દિકનું કહેવું છે કે પોસ્ટર બોય બનશે એ ખરી વાત છે, કારણ કે હવે આ જે હાર્દિક બાદનો ચહેરો હતો એ અલ્પેશ કથિરિયા જ હતો. અને અલ્પેશ કથિરિયા જે છે એ આજે ખરેખર એક પોસ્ટર બોય બની ચૂક્યો છે, સુરતના પાસના કાર્યકરોમાં એક મનગમતો ચહેરો કહી શકાય છે. જી અંકુર, જી બિલકુલ, જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, મોટી સંખ્યામાં પાસના કાર્યકરોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ એક પણ એ પણ નિવેદન અલ્પેશ કથિરિયાએ આપ્યું છે કે કોર કમિટીની એક નવી એક બેઠક બોલાવવામાં આવશે અને આ બેઠકમાં અમુક મુદ્દાઓને ચર્ચામાં લેવામાં આવશે, ધ્યાને લેવામાં આવશે. આખરે કયા કયા મુદ્દા હોઈ શકે? જે કોર કમિટીની બેઠક મળવાની છે એની અંદર જે મુદ્દાઓ ધ્યાને લેવામાં આવશે, સર્વપ્રથમ મુદ્દો જે છે એ અનામત આંદોલન સમિતિ જે છે એ સમિતિનું જે ગઠન થયું છે, ત્યારબાદ હવે જે વસ્તુ છે કે કયા પ્રકારે આપણે આંદોલન મેળવી શકીએ, કયા પ્રકારે રજૂઆતો કરી શકીએ, એ રજૂઆતોની સાથે સાથે પાસના જે કન્વીનરો છે, કેટલાક કન્વીનરો હાલ પાસ સાથે નથી, એ કન્વીનરોને છૂટા કરીને નવા કન્વીનરોની ભરતી કરવાનો મામલો હોય કે નવા કન્વીનરોની નિમણૂક કરવાની વાત હોય, એ સાથે સાથે અલ્પેશ જે છે એ બીજી રણનીતિઓ નક્કી કરશે કે હવે આંદોલનને કયા પ્રવાસે લઈ જવું, કઈ રીતે લઈ જવું એ નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત એક મુદ્દો આ પણ છે કે કદાચ અલ્પેશની નિમણૂક પાસના નેતા તરીકે કરવામાં આવે, એ પણ એક મુદ્દો આની અંદર ચર્ચાય એવું શક્યતાઓ દેખાઈ રહી છે. જી અંકુર, બિલકુલ આનંદ, જે રીતે મોટી સંખ્યામાં પાસના કાર્યકર્તાઓ તેમજ પાટીદારો પણ આ સંકલ્પ યાત્રામાં જોડાયા છે, પોલીસ તંત્ર કેટલું તૈયાર છે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે? કહી શકાય કે જે દિવસે અલ્પેશની જામીન મુક્તિ થઈ તે દિવસથી જ પોલીસ તંત્ર સાબદું બન્યું હતું, અને જે પ્રમાણે રેલીની પરમિશન માંગવામાં આવી હતી એમાંથી અડધી જ રેલીની પરમિશન જ્યારે પોલીસ તંત્રે આપી છે ત્યારે પોલીસ તંત્ર હાલ એકદમ સાબદું છે અને રસ્તા પર પોલીસ પણ દેખાઈ રહી છે. પરંતુ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ કાર્યકરો પણ ધ્યાન રાખી રહ્યા છે અને પોલીસની પણ સાબદી નજર, તંત્ર પણ નજર બનાવીને બેઠું છે આ સમગ્ર મામલા ઉપર. હાલ પોલીસનો ચાપતો બંદોબસ્ત
સમગ્ર રોડ ઉપર દેખાઈ રહ્યો છે. જી અંકુર, જી બિલકુલ આનંદ, જે રીતે રાજદ્રોહના બે કેસ તેની ઉપર દાખલ કરવામાં આવ્યા હતા, બે અલગ અલગ જગ્યાના કેસો હતા. આમ તો કુલ 307 ગુનાઓમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જે રીતે તેને જામીન મળ્યા છે, કયા કયા મુદ્દા તેના તરફ રહ્યા તેને લઈને કોર્ટે જામીનને મંજૂર કર્યા છે. જેલ મુક્તિમાં સરકારની કોઈ મદદ નહીં, જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી લડતા રહીશું. તો અલ્પેશ કથિરિયાનું આ સૂચક નિવેદન જ્યારે જેલ મુક્તિ થઈ અને બહાર આવ્યો ત્યારે તેણે કર્યું હતું.